તેનું એક અત્યારે સરળ રીતે પ્રાથમિક દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે તો પાંચમી તારીખે જયારે ડમીકાંડની માહિતી સામે આવી ત્યારે શરૂઆતમાં એવું લાગ્યું હતું કે સરકારે એને બહુ ગંભીરતાથી નથી લીધું પણ પછી જ્યારે ચૌદમી તારીખે એફઆઈઆર સહિતની વિગતો સામે આવી તો ખબર પડી કે સરકારે ગંભીરતાથી તો લીધું છે પણ પત્રકાર પરિષદમાં જે સાત નામ જાહેર કરવામાં આવ્યા હતા એનાથી પણ વિશેષ ધ્યાન લીધું છે અને આખું ડમીકાંડ ખોલવાની તૈયારીમાં સરકાર લાગે છે પછી ખબર પડી કે સરકારે ડમીકાંડમાં રસ એટલે દર્શાવ્યો કેમ કે ડમીકાંડથી તોડકાંડ સુધી એમના તાર પહોંચતા હતા અને એમને બહુ જ મોટું હાથ લાગ્યું હતું એક સ્કૂપ હાથ લાગ્યું હતું સરકાર પાસે સરકારની દ્રષ્ટિએ સ્કૂપ એટલા માટે હતું કેમ કે ગુજરાતના લાખો યુવાનો જેના પર ભરોસો કરતા હતા એ વ્યક્તિ જ પૈસાની આખિયા મોહજાળમાં અને માયાજાળમાં ફસાયા હોવાની સરકાર પાસે માહિતી હતી તોડકાંડ સામે આવ્યો એફઆઈઆર થઈ ત્યાંથી રેન્જ આઈજી થી લઈ ભાવનગર એસપી થી લઈ બધા જ લોકોએ વારાફરતી પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં તોડકાંડને લગતી નાનામાં નાની ઝીણવટભરી વિગતો બધાની સામે આવવા માંડી પોલીસની સામે આવે એ પહેલા જ રાજ્યમાં પત્રકારો પાસે માહિતી પહોંચી અને પત્રકારોએ કહ્યું એના પછી વિડીયોના આધારે સમન્સ પાઠવવામાં આવે અને બાકીનું બધું શું થયું આખા ગુજરાતની સામે છે ગંભીરતાથી લેવામાં આવ્યો એ તો બહુ જરૂરી હતો કેમ કે ઇમોશનલ વેલ્યુ હતી આખા કાળની જેના પર લોકો ભરોસો કરતા હોય એ પણ છેત્રીજા એ થોડું ચાલે અને એટલા જ માટે ત્યાં ત્યાં કાર્યવાહી થવી બહુ જરૂરી હતી પરંતુ સરકારે કાર્યવાહી એ વિષય પર કરી કે તમે અડધા નામ શું કામ આપ્યા બાકીના બધા લોકોના નામ કેમ ન લીધા પ્રશ્ન એ છે કે આટલા લોકોના નામ પછી પછી એક મહિના પણ જો પોલીસ ભાવનગરની આજુબાજુ રહેલા એ લોકોને નથી પકડી શકતી અને એ સિવાય એમના થકી કદાચ બીજા બસો લોકો સુધી એ તાર પહોંચતા નથી શોધી શકતી તો એ પોલીસની કાર્યવાહી પર અમે કેવી રીતે સંદેહ કરીએ કેમ કે પોલીસ તો હોશિયાર તો છે એ તોડકાંડમાં નાનામાં નાની ડિટેલ ભેગી કરીને બધાને પકડી શકે છે જેલ હવાલે કરી શકે છે તો શું એ ડમી કાંડમાં નથી કરી શકતા કારણ એ સામે આવ્યું કેમ કે તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાનું નામ હતું એ બીજા પક્ષમાં હતા અને સરકારને ચોરીથી વાંધો નથી પણ ચોરી કરવા વાળો ભારતીય જનતા પાર્ટીમાં હોય કે એની આજુબાજુ હોય તો વાંધો નથી વિપક્ષમાં ન હોવો જોઈએ નહીં તો પછી એને છોડવામાં ન આવે અમારા દ્રષ્ટિકોણથી ચોર તો ચોર છે એને જાતિ ધર્મ પાર્ટી એવું કશું જ ન હોય અને એટલા જ માટે શું તોડકાંડનો માત્ર એટલો ઉપયોગ કરાયો કે રમિકાંડને ઢાંકી દેવામાં આવે એની તીવ્રતાને ઓછી કરી દેવામાં આવે હકીકત જ સામે આવી ચર્ચાઓ ઓસરી ગઈ તોડકાંડ પણ ધીરે ધીરે બહુ ઓછી ચર્ચાઓ થવા માંડી છે આ બધાની વચ્ચે જે મૂળભૂત વિષય હતો કે કોણ હતું કે જે સિસ્ટમને નગ્ન ના જ કરાવતું હતું કોણ હતું કે જેને આટલા વર્ષોથી સતત આ રીતે સિસ્ટમમાં ખોટા માણસો ઘુસાડ્યા છે અમારા રિપોર્ટર્સ જ્યારે ભાવનગરમાં ગ્રાઉન્ડ ઝીરો પર ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આવ્યા તો એ મિલન ભુભા બારૈયાના ઘર પાસે પણ જઈને આવ્યા છે એ શરદ પનોતના પત્ની પાસે પણ જઈને આવ્યા છે શરદ પનોતના પત્નીના તર્ક તમે સાંભળશો તો તમારું મગજ કામ કરવાનું બંધ કરી દેશે એ જે ઘરમાં બેઠા છે એ ઘર એકદમ સારા મિડલ ક્લાસ ફેમિલીનું જેવું ઘર હોય એવું ઘર છે અને ત્યાં કહી રહ્યા છે કે ખાલી આઠ હજાર ખમાતો મારો પતિ અને મારી દીકરીને ખાવા માટે પૈસા નથી ખાવા માટે ફાંફા મારે છે છે એ સોફા પર બેસીને અમારા રિપોર્ટર એમની સાથે વાત કરે એક પ્રશ્નમાં અલગ જવાબ આપે છે બીજા પ્રશ્નમાં અલગ જવાબ આપે છે સૌથી મહત્વની વાત એ સામે આવી કે શરદ પનોત અને પીકે એ તો બંને એકબીજાના માસિયારા ભાઈ હતા જે બે મુખ્ય આરોપીનું નામ આવ્યું છે કે પીકે અત્યારે જે સમજાવ્યું એ પ્રકારે પીકે કસ્ટમર્સ લઈ આવતો હતો એવા લોકો કે જે લોકોને પાસ થવું હતું શરદ પનોત વિદ્યાર્થીઓ લાવતો હતો કે જે ડમી તરીકે બેસી શકે જે લોકો હોશિયાર હોય એ જ ચક્કરમાં એક મિલન ગુગા બારૈયા નામનો ઓગણીસ વર્ષનો છોકરો એની જિંદગી બરબાદ થઈ ગઈ એના શિક્ષકના ઈશારે એક પછી એક પરીક્ષાઓ આપતો રહ્યો એનો પરિવાર સાવ ખરાબ પરિસ્થિતિમાં છે એનો પરિવાર એના પિતાએ કહ્યું કે અમને અભણ લોકોને તો આંધળા કરી દીધા ગરડે ગઢપણ અમારી લાકડી અમારી પાસેથી છીનવાઈ ગઈ એ બધા લોકોની વાત રસપ્રદ છે બધાની વચ્ચે કોર્ટમાં પોલીસે કહ્યું હતું કે અમારે જેલ બદલવી છે તોડકાંડના આરોપી અને ડમીકાંડના આરોપીની કેમ કે એ લોકો વચ્ચે ઘર્ષણની સંભાવના છે તો હાઈકોર્ટે પોલીસની અરજી ફગાવી દીધી છે જેલ બદલવાની અરજીને ના પાડી છે બધા જ આરોપીઓ એક સાથે તોડકાંડ ડમીકાંડના બધા ભેગા થઈને ભાવનગરની જેલમાં છે આ બધાની વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારી પાસે જે રિપોર્ટ સામે આવ્યા શરદ પનોતની પત્નીએ શું કહ્યું તો મિલન બારૈયાના પિતાએ અને માતાએ શું કહ્યું એ બંને તમે જોવું

અને બાળકને તમે ગમે અહીંયા સારું ટ્યુશન કરાવો તો આ ભાઈ છે ને ગમે એ પરીક્ષા સારી દઈ શકે એને મિલનને તો આ સાયન્સ કરીને આગળ એમબીબીએસમાં કે સરકારીમાં મળે તો એ કે બાપા આપણે સરકારીમાં ભણીએ છીએ એનું આઈક્યુ લેવલ ખૂબ જ વધારે હતું એ બહુ જ સારી રીતના આગળ ભણી શકતો હતો પણ એકમાત્ર ભૂલના કારણે એનું આખું જીવન ખરાબ થઈ ગયું તમારી તમારા ફેમિલીનું આખું જીવન ખરાબ થઈ ગયું लालस्ती नाही गे पराणे लय गेला असा आशा लालस्तीत नाही ते तसं पराणे ते भिंकरीत लय गेला असं लालस्ती लय नाही गेला